દક્ષિણ ગુજરાતમાં પાંચસો પચાસ જેટલા કોલસા તેમજ ગેસ પર આધારિત ઔદ્યોગિક એકમો છે જેમાંથી બસો પચાસ જેટલા ગેસ આધારિત ટેક્સટાઇલ એકમો પર ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવવધારાની અસર થઈ રહી છે ગુજરાત ગેસ કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીએ વપરાશ માટેના નેચરલ ગેસમાં ભાવ વધારો કર્યો છે

એડિશનલ બર્ડન ઇન્ડસ્ટ્રી પર આવશે અને એના કારણે આ છ સાત કરોડ રૂપિયા નુકસાન થશે અને એ નુકસાન કોઈપણ પણ સંજોગોમાં ઇન્ડસ્ટ્રી બેર નહીં કરશે અને પરિણામે જે ઇન્ડસ્ટ્રી ગ્રીન ફ્યુઅલ તરફ વળી ગયેલી હતી એ ફરીથી કોલ બેઝ પર ઇન્ડસ્ટ્રી ટ્રાન્સફર થશે ભાવ વધારાની સીધી અસર દક્ષિણ ગુજરાતના પાંચસો પચાસથી વધુ ઔદ્યોગિક એકમોને થઈ રહી છે જેની વિપરીત અસર આવનાર દિવસોમાં પડશે તેમ ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે એકસો સિત્તેરથી એસી ઇન્ડસ્ટ્રી અત્યારે છે જે એક્ઝિસ્ટિંગ ગેસ વધતો ગયા ઓછો વાપરે છે અને જો આ ભાવ વધારાથી આ ઇન્ડસ્ટ્રી પોતે બેર કરી શકે એમ નથી એટલે છેલ્લે ઇન્ડસ્ટ્રીને બંધ કરવાનો વારો આવે સપોઝ કે આમાં મારી ગણતરી મુજબ લગભગ છથી સાત લાખ માણસ ડાયરેક્ટ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને આ ઇન્ડસ્ટ્રીમાં જે બીજી સપ્લાયનું કલર કેમિકલ છે કે ફેબ્રિક છે કે બીજી કોઈ વસ્તુ છે તેમાં બીજા લગભગ ચારથી પાંચ લાખ માણસો દસથી બાર લાખ માણસ બેકાર થાય ને બેકારીનો પ્રશ્ન ઊભો થાય એવો આ ગંભીર મુદ્દો છે દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોલસા આધારિત હતી ત્યારે ગુજરાત ગેસ કંપનીએ ઇન્ડસ્ટ્રીને ગેસ ન જીવા દરે આપ્યો હતો જેના કારણે મોટા ભાગના ઉદ્યોગો કરોડોનો ખર્ચો કરી ગેસ આધારિત બન્યા હતા હવે જ્યારે ગેસના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે ફરી આ ઉદ્યોગ કોલસામાં ડાયવર્ટ થાય તો નવાય નહીં પ્રવીણ ચાવડા વીટીવી સુરત